પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. જૂનાગઢ માંગરોળ તાલુકાના બામણવાડા ગામે વિનામૂલ્યે પશુ રોગ નિદાન સારવાર તથા ઓપરેશન મેગા કેમ્પ યોજાયો. સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, રમેશભાઈ શેઠના આર્થિક સહયોગ તેમજ જિલ્લા પંચાયત જૂનાગઢ, પશુપાલન શાખા, ગુજરાત રાજ્ય પશુપાલન ખાતું તેમજ શ્રી કૃષ્ણ ગૌસેમા તેમજ બામણવાડાના સંયુક્ત ઉપક્રમે કરુણા અભિયાન 2021 અંતર્ગત વિનામૂલ્યે પશુ રોગ નિદાન, દવા સારવાર તેમજ ઓપરેશન માટેનો જિલ્લા કક્ષાનો મેગા કેમ્પ યોજાયો. આ કેમ્પમાં તણખીઓ, મસાગાંઠ, રસોળી, કંબોઈ, આહ નીકળવું, ઝાડા પેશાબની તકલીફ, ગર્ભ ન રહેવો, વારંવાર ઉથલા મારવા, ગરમીમાં ન આવવું, ખરવા મોવાસાની રસી મૂકવી, ઘેટા બકરાને કૃમિનાશક દવા, કૂતરાઓના રોગ તેમજ ગોબર પેશાબ અને લોહીની લેબોરેટરી કરી આશરે 204 જેટલા પશુઓનું નિદાન તથા સારવાર કરવામાં આવી. 24 પશુઓને સ્થળ પર જ ગંભીર ઓપરેશન કરી સારવાર કરી. ગીર સોમનાથ નાયબ નિયામક ડોક્ટર કારેથા તથા નિવૃત્ત શ્રી ભલાડી સાહેબ તથા અન્ય ડોક્ટરશ્રીઓ તેમજ પશુ ચિકિત્સકો મળીને 40 ડોક્ટરની ટીમ હાજર રહી. ગૌપ્રેમી યુવાન મિત્રોએ ભારે જહેમત ઉઠાવી અબોલ પશુ માટેનું એક સરાહનીય કાર્ય કર્યું છે, જેમાં પશુ ચિકિત્સક સહિત બામણવાડા ગૌશાળાના પ્રમુખ તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓ, સરપંચ શ્રી માલદેભાઈ સહિતના જોડાયા. લોકોમાં પશુઓ પ્રત્યે મૂંગા પશુઓ અને પક્ષીઓ પ્રત્યે કરુણા ઉદ્ભવે અને એમના સંવેદના બતાવે એ હેતુસર સુનિધિ ચેરિટી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી અને કામધેનુ ગૌસેવા સમાજ બામણવાડાના સહયોગથી આ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની વિશેષતા એ છે કે આ કેમ્પમાં જે પશુઓ આવશે એમનું નિદાન કરવા માટે લેબોરેટરીની વ્યવસ્થા છે. એ ઉપરાંત જે પશુઓને ઓપરેશન કરવું છે તો ઓપરેશન વિભાગ માટે સ્પેશિયલ ટીમ પણ આવેલી છે અને એ નિદાન થયેલા પશુઓને સારવા માટે જે દવાઓ પૂરી પાડવાની છે એ સુનિધિ ચેરિટેબલ ફાઉન્ડેશન અને જિલ્લા પંચાયત જૂનાગઢના આર્થિક સહયોગથી એ જાનવરોને યોગ્ય સારવાર થવાની છે. આ ઉપરાંત જે જાનવરો છે એને કૃમિનાશક દવાઓ પણ આપવાની છે અને લોકોમાં પશુઓ પ્રત્યે કરુણા વધે એ માટે ના વિસ્તરણની કામગીરી પણ કરીએ છીએ. પશુ રોગ નિદાન કેમ્પ મેગા કેમ્પનું આયોજન કરેલ છે. એ કેમ્પમાં સર્જરી, મેડિસિન અને કોઈ પણ રોગ માટે આજે આજુબાજુના બોડી સંખ્યામાં પશુપાલકો એની સારવાર લેવા માટે અહીંયા આવ્યા છે. સાથે સાથે આ સમગ્ર જિલ્લામાંથી મુખ્ય પશુપાલન અધિકારી સહિત એની 30-35 ડૉક્ટરોની ટીમ આજે અહીંયા હાજર છે અને સાથે સાથે વસીમ ખાન બેલેમ, જીટીવી ન્યૂઝ, માંગરોળ.